કાર મિત્રો જીકે વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અફેર્સ કરન્ટ અફેર્સમાં બાર જાન્યુઆરીના મોસ્ટ વન લાઈનર જોઈશું જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે મિત્રો આજે આપણે આ વિડીયો ફોટા સાથે જોઈશું જેથી તમને વધારે યાદ રહી શકે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાશે તો વ્યવસ્થિત વિડીયો જોવો ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તાજેતરમાં લોસાંગ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો સિક્કિમમાં ફોટો અહીં જોઈ શકો તમે આ છે લોસાંગ ફેસ્ટિવલ આ રીતે લોસાંગ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે ક્યાં તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ ક્યાં દિવસને વીર બાલ દિવસ તરીકે જાહેર કર્યો છે છવ્વીસ ડિસેમ્બરને વીર વીર બાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ગુરુ ગોવિંદસિંહના ત્રણ પુત્રો હતા જે જેણે જે બહાદુરી દાખવી હતી તે બદલ તેની યાદમાં આ વીર બાલ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તારીખ યાદ રાખજો છવ્વીસ ડિસેમ્બર ને પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો તો બે હજાર બાવીસ અથવા તો એવું પૂછે વીર બાલ દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી થઈ બે હજાર બાવીસથી આ વર્ષથી શરૂઆત થઈ છે તાજેતરમાં એ આઈ આઈ ના વાઇસ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઉર્જીત પટેલ જે આરબીઆઈ ના પૂર્વ ગવર્નર હતા તે ઉર્જીત પટેલની વાઇસ ચેરમેન તરીકે એઆઈઆઈ ના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે અથવા તો નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભારતના તોતેરમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ભરત સુબ્રમણ્યમ આ ચૌદ વર્ષનો છોકરો છે જે તોતેરમો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે આગળ જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય પુરસ્કાર સુભાષ મુખર્જી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે સતીશ અડીગા સતીશ અડીગાને ડોક્ટર સુભાષ મુખર્જી પુરસ્કાર આપવામાં આવશે આ છે સતીશ અડીગા એલએલસી દ્વારા તાજેતરમાં ઓલ વુમન મેચ ઓફિશિયલ ટીમના એમ્બેસેડર કોણ બન્યા ઝુલન ગોસ્વામી આ છે ઝુલન ગોસ્વામી જે ઓલ વુમન રેફરન્સ ટીમ એન્ડ અપોઇન્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ઝુલન ગોસ્વામી વુમન ક્રિકેટર છે ઇન્ડિયન ટીમમાં રમે છે તાજેતરમાં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન બે હજાર એકવીસ કોણે જીત્યું છે પુરુષમાં અબ્દુ અબ્દુલસત્તોરો અને મહિલામાં કોન્સ્ટેનિયુકે જીત્યું છે તમે બંનેના ફોટો અહીં જોઈ શકો છો વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર એકવીસ તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીએ એડિલેડ ઇન્ટરનેશનલ જીતી છે તો એ છે એસ્લે બાર્ટી ફોટોમાં જોઈ શકો આ છે એસ્લે બાર્ટી તેમણે ટેનિસ ખેલાડી છે અને એડિલેડ ઇન્ટરનેશનલ જીતી લીધું છે તેના હાથમાં તમે અહીં કપ પણ જોઈ શકો છો તાજેતરમાં દક્ષિણ કોરિયા માટે પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કોણે જીત્યો છે યો યોંગ શુ તો આ છે તે વ્યક્તિ ઓ યોંગ શુ જેમણે પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો છે દક્ષિણ કોરિયા માટે તો દક્ષિણ કોરિયા દેશનો આ પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે જે આમણે જીત્યો છે તાજેતરમાં એનએસઓએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ક્યા ક્યા દરે રહેવાનો અંદાજ મૂક્યો છે નાઇન પોઈન્ટ ટુ કેટલો નાઇન પોઈન્ટ ટુ જીડીપી ગ્રોથ છે તે રહેશે ભારતનો હવે તમારી ટેસ્ટ જે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો લાસોંગ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે વીરબાલ દિવસ ક્યારે ઉજવાય છે અને શરૂઆત ક્યારથી થઈ છે કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે વીર બાલ દિવસ વિશે તમે જેટલું પણ જાણતા હોય તે કોમેન્ટ બોક્સમાં લખી કાઢજો એઆઈઆઈ ના વાઇસ ચેરમેન કોણ બન્યા જે પૂર્વ આરબીઆઈ ગવર્નર હતા દક્ષિણ કોરિયા માટે પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કોણે જીત્યો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમથી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે એમાં જીકે લખી વોટ્સઅપ કરશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો